જેસા મેના મિત્રો, હું ભાવેશ પારેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શ્રી સ્વામિનારાયણ હાઈ સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર, ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળ તત્વો. મિત્રો, આજે પ્રકરણ નંબર 6 પેટાનો હતો, એમાં દાખલા નંબર 9નો અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે ચાલો જોઈએ દાખલાની વિગત. મિત્રો, સ્વાધ્યાયનો દાખલો છે, દાખલા નંબર 9. મિત્રો, દાખલાની વિગતમાં નીચે આપેલ વ્યવહારો ઉપરથી સચિન સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિતની વેચાણનો તૈયાર કરવાની છે. મિત્રો, એટલે ખર્ચના ખાના આપણને બનાવવાના છે. આપણે સચિન સ્ટોર મૂલ્યવૃદ્ધિ વેરો, રેલવેનું અને મજૂરી જેવા ખર્ચની નોંધ રાખે છે. મિત્રો, 2015 ડિસેમ્બર 1 તારીખ ધોની સ્ટોર્સને રૂપિયા 60,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મિત્રો, 60,000 એના 10%, 6,000 એ 54,000નો માલ થશે. મિત્રો, એમાં મૂલ્યવૃદ્ધિ વેરો 5%, રેલવેના 2,000, બિલ નંબર 101 આપણે મોકલી આપીશું. મિત્રો, 10 તારીખ વિરાટ સ્ટોરને 40,000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. મિત્રો, રોકડેથી વેચ્યો સ્પષ્ટ લખ્યું છે, એટલે આગળ બહુ વિચારવાની જરૂર નથી. મિત્રો, રોકડ વ્યવહાર છે એટલે પેટાનાદમાં તેની નોંધ કરીશું નહીં. મિત્રો, 16 તારીખ રૈનાને 30,000નો માલ 5% વેપારી વટાવે એક માસની શાક ઉપર વેચ્યો. મિત્રો, એક માસની શાક એટલે આજની તારીખનો વ્યવહાર કેવો કહેવાય? ઉધાર. એમાં મૂલ્યવૃદ્ધિ વેરો 5%, રૈનામાંથી 500 મજૂરીના અને 1,000 રેલવેનું પેટે ચૂકવી આપ્યા. મિત્રો, આ બધા બિલમાં પ્લસ થશે. મિત્રો, ઉમેરાશે રકમ. બિલ નંબર 110 મજૂરી અને રેલવેનું ઉમેરીને મોકલી આપ્યું. મિત્રો, 20 તારીખ જાડેજા સ્ટોર્સને એક યંત્ર. મિત્રો, યંત્ર શબ્દ આવે એટલે આગળ વિચારવાની જરૂર નથી, મિલકતનો વ્યવહાર છે. તો પણ વિગત વાંચીએ આપણે, જાડેજા સ્ટોર્સને એક યંત્ર 35,000માં વેચી દીધું, જેના પેટે મજૂરી પેટે 700 ચૂક્યા. જાડેજા સ્ટોર્સને 15 દિવસમાં નાણાં ચૂકવી આપવાની બાંહેધરી આપી. મિત્રો, બાંહેધરી આપી પણ વ્યવહાર મિલકતનો છે એટલે પેટેનોંધમાં નોંધ કરીશું નહીં. મિત્રો, 25 તારીખ રોહિતને 25,000નો માલ 5% વેપારી વટાવે અને એક માસની શાક ઉપર વેચ્યો. મૂલ્યવૃદ્ધિ વેરો 5%, રેલવેનું 1,000. રોહિતે કુલ રકમના અડધા નાણાં તરત ચૂકવી આપ્યા. મિત્રો, અડધો વ્યવહાર રોકડ અને અડધો વ્યવહાર ઉધાર હોય, આખો વ્યવહાર નિયમ પ્રમાણે સમજી લઈશું ઉધાર. બિલ નંબર 115 આ વ્યવહારની નોંધ કરીશું. મિત્રો, 30 તારીખ ઉમેશને 15,000માં 10% વેપારી વટાવે એક માસની શાખ ઉપર વેચ્યો. મૂલ્યવૃદ્ધિ વેરો 5% અને રેલવેનુંના 1,000 બિલ નંબર 118 પર મોકલી આપ્યું. મિત્રો, નોંધ કરીશું આની. 31 યુવરાજ પાસે 70,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યો એટલે આગળ વિચારવાની જરૂર નથી, બિનઆર્થિક વ્યવહાર છે. આ વ્યવહારની પેટાનોંધમાં ક્યાંય અસર આપીશું નહીં. મિત્રો, જોયા વ્યવહારો, કયા વ્યવહારની નોંધ થશે અને કયા વ્યવહારની નોંધ નહીં થાય આપણે સમજી લીધું. હવે દાખલા ઉપર જઈએ. મિત્રો, ચાલો દાખલાની વિગત જોઈએ. મિત્રો, આપણે કોના ચોપડે? મિત્રો, શ્રી સચિન સ્ટોરના ચોપડે ખર્ચ સહિતની વેચાણનો તૈયાર કરવાની છે. મિત્રો, ખર્ચ સહિત હોય એટલે ખાના જોઈએ, પછી તારીખનું ખાનું આવશે, પછી વેચાણ એટલે ગ્રાહકનું નામ આવશે, પછી જાવક પરત્યા, વેચાણ એટલે જાવક પરત્યા નંબર, ખાતા વેપારના નંબર. મિત્રો, હવે રકમના ખાના આવશે. શેના ખાના આવશે? રકમ. રકમમાં પહેલું ખાનું માલની ચોખ્ખી રકમ આવશે, બીજું મૂલ્યવૃદ્ધિ વેરો દર, પછી રેલવેનું, પછી મજૂરી અને છેલ્લે કુલ રકમ. મિત્રો, ચારેય રકમને સરવાળો મારી અને કુલ રકમમાં આપણે રકમ નોંધતા જઈશું. મિત્રો, અહીંયા મિત્રો માળખું સમજી લીધું. હવે માળખું સમજાવ્યું હોય તો હવે તારીખના ક્રમમાં જઈએ. આપણે પહેલો વ્યવહાર, ધોની સ્ટોર્સને 60,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મૂલ્યવૃદ્ધિ વેરો 5% અને રેલવેનુંના 2,000, બિલ નંબર 101 મોકલી આપ્યું. મિત્રો, મિત્રો વ્યવહારની નોંધ કરીએ. મિત્રો, તારીખના ક્રમમાં 2015 ડિસેમ્બર 1 તારીખ ગ્રાહકનું નામ ધોની સ્ટોર્સ ખાતે, જવાબ પરિચય નંબર 101, માલની ચોખ્ખી રકમ 60,000, 10%, 6,000 માઇનસ કરીએ 54,000. મિત્રો,
મૂલ્યવૃદ્ધિ વિરોધર 5%, એટલે 54,000ના 5% અડધા કરી નાખ્યા મિત્રો આપણે 2700, રેલવેનું આપ્યું છે મિત્રો આપણને 2000 રૂપિયા, મજૂરી નથી આપી તો એડજસ્ટ કરી દઈશું મિત્રો. તો ત્રણેય રકમ ટોટલ મારી કુલ રકમ મૂકી દઈએ મિત્રો 58,700 રૂપિયા. બીજો વ્યવહાર લઈએ મિત્રો, 16 તારીખ રૈનાને રૂપિયા 30,000નો માલ 5% વેપારી વટાવે એક માસની શાખ ઉપર વેચ્યો. મૂલ્યવૃદ્ધિ વેરો 5%, રૈના હોવાથી 500 મજૂરીના અને રૂપિયા 1,000 રેલવેનું પેટે ચૂકવ્યા. બિલ નંબર 110 મજૂરી અને રેલવેનોની રકમ ઉમેરીને મોકલી આપી મિત્રો. મિત્રો નોટ કરી આપે તારીખના ક્રમમાં પહેલાં 16 તારીખ રૈના ખાતે, તારીખ સોરી બિલ નંબર 110 માલની ચોખ્ખી રકમ મિત્રો 30,000 અને 5% એટલે 1,500 એટલે માઇનસ કરીએ એટલે મિત્રો 28,500. રેલવે મૂલ્યવૃદ્ધિ વેરો કેટલા ટકા? 5%. તો 28,500 5% કરી નાખીએ 1425. રેલવેનું કેટલું આપ્યું છે મિત્રો? 1,000 રૂપિયા અને મજૂરીના 500. તો મિત્રો ચારેય રકમનો ટોટલ મારી અને કુલ રકમ નોંધ કરી આપણે 31,425 રૂપિયા. ચલો એના પછીનો વ્યવહાર 25 તારીખ રોહિતને રૂપિયા 25,000નો માલ 5% વેપારી વટાવે એક માસની શાક પર વેચ્યો. મૂલ્યવૃદ્ધિ વેરો 5% અને રેલવેનું 1,000 રોહિતને કુલ રકમ અડધા નાણાં ચૂકવી આપ્યા. મિત્રો રોહિતે અડધા નાણાં ચૂકવી આપ્યા, આખો વ્યવહાર ઉધાર સમજી લઈશું બિલ નંબર 115 પેટે. ચલો તારીખના ક્રમમાં 25 તારીખ રોહિત ખાતે બિલ નંબર 115 25,000ના 5%, 25×100 = 1,225 માઇનસ થશે મિત્રો એટલે 23,750. મૂલ્યવૃદ્ધિ વિરોધર કેટલા રૂપિયા? 5%, 1,188. રેલવેનું 1,000 રૂપિયા મિત્રો અને મજૂરી આપી છે મિત્રો, આપી હોય તો રકમ લખવાની તે ડેશ. કુલ ત્રણ રકમનું ટોટલ મૂકી દઈએ મિત્રો 25,938 રૂપિયા. ચલો આગળની તારીખ જોઈએ મિત્રો, 30 તારીખ ઉમેશને રૂપિયા 15,000નો માલ 10% વેપારી વટાવે એક માસની શાખ ઉપર વેચ્યો. મૂલ્યવૃદ્ધિ વેરો 5% અને રેલવેનુંના 1,000 બિલ નંબર 118 મોકલી આપ્યું મિત્રો. 15,000ના 10% 1,500 માઇનસ કરી 13,500. ચલો પહેલાં તારીખના ક્રમમાં 30 તારીખ ઉપર આવીએ મિત્રો. ઉમેશ ખાતે બિલ નંબર 118, બિલમાં ચોખ્ખી રકમ 13,500. ચલો મૂલ્યવૃદ્ધિ વિરોધ 5% લેખે ગણીએ મિત્રો 675. રેલવેનું આપ્યું છે 1,000 રૂપિયા મૂકી દઈએ મિત્રો. મજૂરી આપી છે મિત્રો, નથી આપી તો ડેશ કરી દઈએ. તો મિત્રો ત્રણેય રકમનું પ્લસ કરી સરવાળો કુલ રકમ મૂકી દઈએ આપણે 15,175. મિત્રો હવે કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી. તો મિત્રો અહીંયા દાખલો પૂરો થાય એટલે સ્વાભાવિક છે કે આપણે મહિના દરમિયાન કુલ ઉધાર વેચાણ કેટલું, તો મિત્રો વિગતના ખાનામાં આપણે કુલ ઉધાર વેચાણની નોંધ કરીશું. કુલ ઉધાર વેચાણમાં જોઈએ તો માલની પહેલાં ચોખ્ખી રકમ કેટલી થશે મિત્રો? તો માલની ચોખ્ખી રકમનો આ મહિના દરમિયાન કેટલી? 1,19,750 રૂપિયા. એમાં મૂલ્યવૃદ્ધિ વેરો કેટલા રૂપિયા થયો મિત્રો? 5,988 રૂપિયા. રેલવેનું પેટે કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. મજૂરીના 500 રૂપિયા. મિત્રો ત્રણેયનો સરવાળો કરીએ. મિત્રો આડી લાઈનનો સરવાળો અને ઊભી લાઈનનો સરવાળો, બંનેનો સરવાળો કેવો થાય? એક સરખો થાય મિત્રો. 1,31,238 રૂપિયા મિત્રો. તો આ હતો દાખલાનો વિગત અને તેનો દાખલાની સમજૂતી મિત્રો. મિત્રો અહીં દાખલો પૂર્ણ થાય છે. આ થયેલ વ્યવહારની નોંધ હતી, દાખલાના સરવાળોને કર્યું. હવે કયા વ્યવહારની નોંધ નથી થઈ તારીખના ક્રમ પ્રમાણે જોઈએ મિત્રો. જો તારીખ 10 નોંધ થઈ નથી કારણ વ્યવહાર રોકડ હતો મિત્રો. તારીખ 20 નોંધ કરી નથી કારણ મિલકતનો વ્યવહાર હતો મિત્રો. તારીખ 31 નોંધ કરી નથી કારણ કે બિનઆર્થિક વ્યવહાર હતો મિત્રો. ત્રણ વ્યવહારની નોંધ કરી નથી. જય સ્વામિનારાયણ મિત્રો.